નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આ ભેંસને લોખંડ હતો, લોખંડના ઓપરેશન કરવા માટે આવેલા હતા ડૉક્ટર બીજી કાગ સાહેબ. એટલે ઓપરેશન કરતા, હાલ જ ઓપરેશન કરતા એટલો અંદરથી લોખંડ નીકળ્યું છે. અને સાથે ગોવિંદભાઈ પણ હતા, બરાબર. અને હાલે જ ઓપરેશન કરવાની ભેંસ તૈયાર થઈ ગઈ અને અડધી ભરતી ગઈ. આ ખેડૂત છે, આ તમારી ભેંસ છે કાકા? અમારી ભેંસ. કેટલા દિવસથી બીમાર હતી? ત્રણ મહિનાથી. આ લોખંડના એટલો તમારી ભેંસના અંદરથી નીકળ્યો? અંદરથી નીકળ્યો. શું શું બીમારી બતાવતી હતી? શું બતાવતી? હા, ભરતી હતી, ઘાસ ખાતી હતી. પેલા ચાલી નથી શકતી અમે આવ્યા એટલે, હવે કમ્પ્લીટ થઈ ગઈ ને. આ ડોક્ટર બીજી કાગ છે. નમસ્કાર, હું ડોક્ટર બીજી કાગ. આ ભેંસ છે ને એ ત્રણ મહિનાથી બીમાર હતી. મતલબ એવો છે કે જયારે કોઈ પણ પશુ વારંવાર બુખાર આવવો, વારંવાર એને આફરો ચડવો, ખોરાકમાં અરુચિ રહેવી, આપણે આજે દવા કરાવીએ તો એક દિવસ સારી થાય અને ફરી પાછી બીમાર પડી જાય, આવા બધા લક્ષણો ધરાવતી હોય, એ કોઈ પણ રૂમિનેશન વાગોળતું પ્રાણી હોય ને, એને સત્વરે લોખંડ ચેક કરવાનું મશીન આવે, મેટલ ડિટેક્ટર. એનાથી આપણને બહારથી બી ખ્યાલ આવી જાય કે ભેંસે લોખંડ છે કે નથી, એની બહાર જાંચ કરવાથી આપણને ખ્યાલ આવી જાય. તો એ મશીનના આધારે આપણે એને લોખંડનું ઓપરેશન કરી શકીએ. ધારો કે આના બહારના લક્ષણ લોખંડના હોય છતાં પણ આપણે નિદાન ન કરી શકીએ કે આ લોખંડ છે, તો આજના ટાઈમમાં આનું એક્સરે બી થાય છે. એક્સરેના માધ્યમથી બી આપણે એની જાંચ કરી શકીએ છીએ. તો જનરલી આવા જે લક્ષણો ધરાવતા પશુઓ એને સત્વરે અને સમયસર ઓપરેશન કરવામાં આવે તો આનો બહુ મોટો ફાયદો થાય છે. જેવું કે આ ભેંસ છે, આની અંદર તમે જુઓ કેટલા બધા આ ઝાટકાના તાર છે. આનાથી આપણે એક શીખ લેવાની છે કે જનરલી આપણે ઝાટકાના તાર ખેતરમાં બાંધતા હોઈએ અથવા કોઈ નવું મકાન બનાવતા હોઈએ, એ વખતે જે તે વાયરના તારના ટુકડા છે એ એક અકેટા કરી અને એનો યોગ્ય જગ્યાએનો નિકાલ કરવો જોઈએ. નહીંતર એ ગાચારાના સાથે સંપર્કમાં આવી અને એના માધ્યમથી પશુના પેટમાં જાય છે. આ તો એક કિશન કાકાના નસીબ છે કે આ વણાક હતા. જો સીધો તાર હોત તો એ ભેંસ હવે સુધી મરી ગયો, હાટમાં ઘૂસી જાય તાર. પરંતુ આ વણાક આવવાના કારણે રૂમેનની વોલ પિયર કરીને પછી આગળ જઈ શકતા નથી અને એના કારણે એને આફળો ચડવો, અરુચિ રહેવી, આ બધા લક્ષણો બતાવતી. આભાર. ચલો, થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપવા બદલ. ગોવિંદભાઈ, તમારો કઈ? ગોવિંદભાઈ, અમે ડાયગ્નોસિસ કર્યો તો એક વખત કેસ ચેક કર્યો, મને ખબર પડી વારંવાર ફીવર રિપીટ થાય છે, એના કારણે કદાચ લોખંડ હશે એવું પાલટીને મેં કીધું. તો મેં એક વખત લોખંડ ચેક કરાવી લો, એમને કીધું કે સારો હતો નહીં સાહેબ ને મૂકજો, ચેક કરાવ્યો એટલે પોઝિટિવ આવ્યો. અને અમારે ડોમેનોટોનિક પે કરી નાખ્યું. અમારે ગોવિંદભાઈ તો પાછો મશીન ની જરૂર નથી, બરાબર. એક બધે એમની આખામાં મેટલ ડિટેક્ટર છે. ચલો, કહી દે એમ. થેન્ક યુ સાહેબ.